લોકશાહીના પર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતની 25 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે નેતાઓ, ધારાસભ્યો અને લોકો આ પર્વને આનંદપૂર્વક માનવા મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પત્ની અને પુત્ર જય શાહ અને પુત્રવધુ સાથે અમદાવાદના નારણપુરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું. બીજા ચરણનું મતદાન છે. ગુજરાતની વધેલી 25 સીટો પર આજે મતદાન થવાનું છે. હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માગુ છું કે એવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે, સુરક્ષા આપે, સમૃદ્ધ બનાવે, ગરીબોનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે. એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર 1 બને એવી સરકાર એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે. લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે. વંદે માતરમ. ખૂબ ખૂબ શુભેચ્છા.